ધનસુરા તાલુકાના શાંતિપુરા કંપા ગામના ખેડૂતો મિત્રો દ્વારા આંદોલન કરવામાં આવ્યું। ધનસુરા તાલુકાના શાંતિપુરા કંપા નજીક સોલાર પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે। આડેધડ ડ્રિલિંગ અને ખોદકામ કરી નાખતા પાઇપલાઇનોમાં ઠેર ઠેર પડ્યું ભંગાણ। ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વ્યય થતો જોવા મળ્યો। પાઇપલાઇન તોડી નાખતા ખેડૂતો મિત્રો પિયતના ટાઈમે જ થઈ રહ્યા છે હેરાન પરેશાન। કલેક્ટર ઓફિસમાં આવેદન પત્રક આપવામાં આવ્યું અને જીની પર ગ્રીન સોલર કંપની સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા ખેડૂત પરિવાર સહિત આંદોલન કરવામાં આવ્યું। 100થી વધારે ખેડૂત અને મહિલાઓ બાળકો આંદોલનમાં જોડાયા। ઘટના સ્થળે ધનસુરા પોલીસ કાફલો સઘન સુરક્ષા આપતો જોવા મળ્યો। ખેડૂતોએ 2017 માં શાંતિપુરા કંપાના પિયત મંડળ કરીને 1.5 કરોડ રૂપિયાની દેના બેંક ધનસુરાની લોન લઈને 18 ખેડૂતોએ 18,000 ફૂટ લાંબી પાઇપલાઇન નાખી હતી। શાંતિપુરા કંપાના ખેડૂતોના 1.5 કરોડ રૂપિયા પાણીમાં નાખતી જીની પર ગ્રીન સોલાર કંપની। સોલાર કંપનીના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેડૂત મિત્રો। જળ એ જીવન છે, પાક સુકાય છે, ખેડૂત મૂંઝાય છે। ખેડૂતોને આત્મહત્યા કરવા બચાવો, ન્યાય આપો, ન્યાય આપો। HBN TV ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં શાંતિપુરા ગામમાં સોલર પ્લાન્ટ નાખવામાં આવેલો છે। ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીમાં પાણીનો જે પાઇપલાઇન જાય છે જે સોલર પ્લાન્ટની વચ્ચેથી જે પાણીનો ભંગાર થઈ ગયો છે, પાઇપલાઇન તૂટી ગઈ છે કામ કરતી વખતે, એ બદલ પર ચીમકી ઉઠાવીને આંદોલન પર બેઠેલી મહિલા છે જે શાંતિપુરા ગામના ખેડૂત મિત્રોની એક દીકરી છે, જે દીકરીને આજે રોડ ઉપર આવીને આંદોલન કરવામાં આવ્યું છે। બેનનું શું કહેવું છે, વાત કરીશું। બેન, તમારું નામ જણાવશો? તેજસ્વી પટેલ, શાંતિપુરા ગામ પા સર, આ અમારું આંદોલન એટલા માટે છે કે આ કેનાલની લાઇન નાખ્યા પછી પાછળથી સોલર પ્લાન્ટ કરવાના લીધે અમારી લાઇનોમાં જે ભાંગ તૂટ થાય છે એના લીધે પાણીનો પણ બગાડ થાય છે, ખેડૂતોની ખેતી સુકાય છે, અને ઇવન ખેડૂતોની ખેતી સુકાશે તો એના પાછળ જેટલા કામ કરતા મજૂરોને પણ નુકસાન થશે, અને ખેડૂતોને અત્યારે માલ આવેલો પડ્યો હોવા છતાં એ કાંઈ નથી કરી શકતા। જ્યાં સુધી આંદોલનનો નિકાલ નહીં આવે ત્યાં સુધી લેડીઝ કો, જેન્ટ્સ કો, નાના નાના બાળકો બધા અહીંયા આંદોલનમાં રોડ રોકીને બેસશે। બેન છે આંદોલનની ચીમકી ઉઠાવી રહ્યા છે, ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીની વાત કલેક્ટર કચેરીમાં રજૂઆત આવેદન પત્રો કરવા છતાંય તેમ સુધી ન્યાય મળેલ નથી, અને આજે શાંતિપુરાની આજુબાજુના રહેવાસી છે જે જમીનના માલિકો છે, ખેડૂત મિત્રો છે, આજે એમને આંદોલન પર આવીને બેસી ગયા છે શાંતિપુરા ગામમાં। HBN TV ન્યૂઝ, સતીશ સોલંકી, બ્યુરો ચીફ અરવલ્લી। તોડી નાખીએ, જો ખેડૂતો જો મરી ગયા ને એનો જવાબ કોણ આપશે? કોઈ આપઘાત કર્યો? કોઈ અત્યારે 1.5 કરોડની લોન લીધેલી છે ખેડૂતોએ, અને ખેડૂતો કોઈ પૈસા નથી, કંપની માટે મોટા પૈસા વાળી અત્યારે, તો ખેડૂતોનો કોણ છે અત્યારે? સરકાર પણ નથી આ બધે, કોઈ અમલદારો કોઈ સાંભળવા તૈયાર નથી આ વસ્તુને, તો અમારે ક્યાં જવું? પિયત મંડળીના બધા સભ્યો છીએ, અમારી જે જમીનમાંથી પાઇપલાઇનો આવે છે એને જેની પર ગ્રીન એનર્જી એ પાઇપો તોડી અને અમારું ઘણું બધું નુકસાન કરેલું છે। અમારો જે પ્રોજેક્ટ છે 1.5 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે, અને અમારે અત્યારે ખેતર વાવેતરનો સમય છે, કેનાલ છૂટી છે, અમારું પાણી સિઝનેબલ આવે છે કે કાયમી આવતું નથી, એમાં 15 દિવસ આવે ને 15 દિવસ બંધ રહે, એમાં 10 દિવસ તો જતા રહ્યા છે, હવે 5 દિવસ રહ્યા છે, 5 દિવસમાં અમારે 450 વીઘા જમીન પાવવાની છે, હવે કઈ રીતે પાઈએ? આ જેની પણ ગ્રીન એનર્જીના બધા વચોટિયાઓ અને ખેડૂતોને કંપની માલિકો સામુ જોતા નથી ખેડૂતોને, અને ખેડૂતોને લગભગ 50-60 લાખનું આ સિઝનમાં નુકસાન જાય એવું છે, તો કંપની સામે સામું જોઈ અમને ગમે તે કોઈ પણ રસ્તો કાઢી આપે અને સરકાર સામું જોઈ એવું અમારી આશા છે। એનો નિકાલ નહીં આવે તો અમારે આ લોનના હપ્તાને કઈ રીતે ભરવાના? જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રહેશું, બાળકો છોકરા લેડીઝો બધા જ અહીં રોડ ઉપર જ બેસી રહેશું।